દેશના અલગ અલગ રાજ્યોમાં ઓગસ્ટ માસમાં 8 જેટલા દુષ્કર્મના કેસ બન્યા હોવાના વિરોધમાં નારી રક્ષા સેના દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું. પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આસામ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં દુષ્કર્મના બનાવ બનવા પામ્યા છે, જેના વિરોધમાં નારી રક્ષા સેના દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી દુષ્કર્મ કરનાર આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સાથોસાથ મહિલાઓની સુરક્ષામાં વધારો કરવા માટેની માંગ કરવામાં આવી હતી. આજે જે નારી રક્ષા સમિતિની આજે નારીની જે રક્ષા નથી થતી, આજે બાંગ્લાદેશમાં જે બનાવ બન્યો મમતાજીના રાજમાં, અમે એવું ઈચ્છીએ છીએ કે મમતાજી આજે રાજીનામું આપે, આજે આવા એના દેશમાં આવું કૃત્ય બને એ શરમજનક વાત કહેવાય. અને આ કૃત્ય કરનાર જેટલા પણ છે એ બધાને ફાંસીની સજા થવી જોઈએ એવી અમારી બહેનોની લાગણી અને માંગણી છે કે એને કડકમાં કડક સજા થવી જોઈએ. આજે છે એ અત્યારે ખુલ્લેઆમ ફરતો હતો ને એ એકને જે એ લોકો ગિરફ્તાર કર્યો છે એની બદલીમાં જેટલા પણ આમાં સામેલ છે એ બધાને એક સાથે બધાને પકડીને બધાને ફાંસીની સજા થવી જોઈએ, જેથી બધી દીકરીઓ બહેનોને આજે કોઈ આવું કૃત્ય કરવાનું કોઈ નામ ન ને ફરી કોઈ આવું કૃત્ય કરી ન શકે. આજે જે કૃત્ય બન્યું છે ખરેખર શરમજનક છે. આજે અમારી બહેનોને અમારે આજે ખૂબ આવી લાગણીને માંગણી છે કે એને ફાંસીની સજા થવી જોઈએ, કડકને કડક સજા થવી જોઈએ એવી અમારી માંગણી છે. કઈ જગ્યાએ નિવેદન દેવાય છે? કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટર સાહેબને કીધું છે કે આ અમારી માંગણી છેક સુધી પહોંચાડે. ઓકે.